તેરમી જાન્યુઆરીનો હોઈ શકે છે અગાઉ પણ એમએસ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે નમાઝના વીડિયો અંગે ડીન કટારિયાનું નિવેદન પણ સામે આવ્યું છે યુનિવર્સિટીના ડીને નિવેદન આપ્યું તેમણે કહ્યું કે વીડિયો સામે આવતા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે યુનિવર્સિટીમાં ચોક્કસ શું નિયમો છે તેની પણ જાણકારી મેળવાઈ રહી છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટે ડિપાર્ટમેન્ટના બીજા મારે કોઈ યુવતી અથવા તો વિદ્યાર્થીની દ્વારા નમાઝ પડવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ તે જાણવા માટે આપની સાથે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કાતરિયા છે આપની સાથે સર પહેલા તો આખો વિવાહ શું છે અને આપની જાણકારીમાં શું આવેલું છે શુક્રવારના દિવસે નોર્મલી ઉત્તરાયણના પૂર્વ દિવસે વિદ્યાર્થીઓ ફેકલ્ટીની અંદર ઉત્તરાયણનું પર્વ સેલિબ્રેટ કરતા હોય છે ઓફિશિયલ ઇવેન્ટ નથી પણ વિદ્યાર્થીઓ આગલો દિવસ હોય એટલે પૂર્વ તૈયારી રૂપે અગાસી ઉપર જતા હોય છે એટલે એ દિવસે પણ કેટલાક વિદ્યાર્થીઓના ગ્રુપ્સ છે એ અગાસી ઉપર ગયા હશે અને પતંગ ચગાવવાનું પ્રયત્ન કરતા હશે આ દરમિયાન કોઈ યુવતી એ એની નમાજ અદા કરતી હશે એનો ફોટો કોઈ વિદ્યાર્થીએ અથવા તો કોઈ બારના તત્વોએ લઈ અને આ ફોટો વાયરલ થયેલ છે આ બાબત જ્યારે બીજા દિવસે પેપરમાં ન્યૂઝપેપરમાં શનિવારે આવી ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું એ પહેલાં નથી અમને કોઈ મળ્યું અથવા તો કોઈ અમારી પાસે આ ટાઈપની ફરિયાદ આવી નથી શનિ રવિની રજા હતી બે દિવસની એટલે રજા હોવા છતાં જેવી આ વાતની જાણ મને થઈ એટલે મેં બોટની ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ક્રિશ્નેયા છે એને તાકીદ કરી કે ભાઈ આ બાબતમાં તમે થોડું તપાસ કરો અને સત્ય હકીકત શું છે એનું જરા બયાન કરો એટલે આ રીતે ફેકલ્ટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે અને યુનિવર્સિટી અને સરકારશ્રીના નિયમો અને ધારાધોરણ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એટલે આપના દ્વારા જે પ્રોફેસર ક્રિષ્નાયા છે તેઓને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવશે કે કોઈ કમિટી બનાવવામાં આવી છે ના મેં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કારણ કે આ બોટની વિભાગનો ફોટો છે એટલે મેં બોટની વિભાગના વડાને આ બાબતે સ્પષ્ટતા માંગી છે આ બાબતને આપ કેટલી ગંભીરતાથી લો છો કોઈ નિયમ ભંગ યુનિવર્સિટીનો થયો હોય તો શું એ વિદ્યાર્થીની હતી કે કોઈ બહારની વ્યક્તિ હતી હતી યુવતી તેની સામે કોઈ પગલાં લેવાઈ શકે છે આ સમગ્ર વિષય તપાસનો વિષય છે તપાસ થતા ખબર પડશે અને જરૂરથી જો કોઈ પ્રકારનો નિયમ ભંગ થયો હોય તો એમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે વિડીયોમાં જે યુવતી દેખાઈ રહી છે અહીંની જ છે વિદ્યાર્થીની છે કે બહારની કોઈ વ્યક્તિ છે એ કઈ સ્પષ્ટ થયું છે ખરું ના એ હજી સુધી આઈડેન્ટિફાય થયું નથી એટલે વિદ્યાર્થીની છે કે કોઈએ પછી આવી રીતે વિડીયો બનાવવાના આશયથી કરેલું કૃત્ય છે એ તપાસનો વિષય છે અને તપાસમાં એ વસ્તુ બહાર આવશે એટલે એ પ્રમાણેની કાર્યવાહી આપણે કરી શકીશું ધન્યવાદ આ હતા સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ તેઓ કહી રહ્યા છે કે આ જે વિડીયો છે તેમાં દેખાતી જે વિદ્યાર્થીની છે યુવતી છે કોણ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી તપાસનો વિષય છે અને આ અંગે તેઓ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવેલા છે બોટની ડિપાર્ટમેન્ટના વડાને આ અંગે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે જોવાનું હવે એ છે કે તપાસ દરમિયાન એ કઈ કઈ બાબતો ખુલે છે કે વિદ્યાર્થીની દ્વારા ઈરાદાપૂર્વક આ વિડીયો બનાવડાવવામાં આવ્યો છે કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક એમિસ યુનિવર્સિટીની ગરિમાને ઝાંકી પાડવા માટે આ બનાવડાવવામાં આવ્યો છે કે અન્ય કોઈ કારણો છે તપાસનો વિષય છે અને સાથે જ આ અંગે ચોક્કસ શું નિયમો છે તેની જાણકારી મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે અને જો નિયમ ભંગ થયો હશે તો આ અંગે કાર્યવાહી કરવાના સંકેત પણ તેઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે કેમેરામેન કિશોરની સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા તો વિવાદોની યુનિવર્સિટીમાં વિડીયો વાયરલ થતા વધુ એક વિવાદ સર્જાયો નમાઝ વાયરલ વિડીયો મુદ્દે યુનિવર્સિટીના સભ્ય હસમુખ પણ નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે ચોક્કસ ચોક્કસોના ઇશારે આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે આ અંગે અમે સરકાર સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું તેમણે પણ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે હસમુખ વાઘેલા યુનિવર્સિટીના સેનિટ સભ્ય છે એક યુવતી નમાઝ પડતી હોવાનું જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને તેમણે આ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં કોઈ યુવતી અથવા તો વિદ્યાર્થીની દ્વારા નમાઝ પડવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે આ સમગ્ર મામલે વિવાદ ઉગ્ર બની રહ્યો છે ત્યારે આપની છે જાણકારી વિડીયો શું છે ધ મહારાજા શ્યાજીરાવ યુનિવર્સિટીમાં સેટ ફાઈડે દિવસે એક એવા ન્યૂઝ આપના મીડિયાના માધ્યમથી મને મળ્યા કે બોટનિકલ ડિપાર્ટમેન્ટની અંદર એકથી બેની વચ્ચે કોઈ એક યુવતી બધા છોકરાઓ જયારે એન્જોય એટલે ઉત્તરાયણ પૂર્વે જે સેલિબ્રેશન કરતા તે સેલિબ્રેશન કરીને એક યુવતી નમાજ પડતી હોય એવો એક વિડીયો મારા ધ્યાનમાં પણ આવ્યો હતો જો આ પ્રકારનું કૃત્ય છેલ્લા એક મહિનાથી મહારાજા શ્યાજીરાવ યુનિવર્સિટી જે મા સરસ્વતીનું ધામ છે જે વિજ્ઞાનનું ધામ છે અહીંયા લોકો વિદ્યા ગ્રહણ કરવા માટે આવતા હોય તો આ સંકુલની અંદર કોઈ પણ પ્રકારનું આવું કૃત્ય કે ધર્મ આધારિત કોઈ પણ પ્રવૃત્તિ કરવી ન જોઈએ શાંતિ ડોળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ આના માટે મેં તે જ દિવસે સાયન્સ ફેકલ્ટીના ડીન યુનિવર્સિટીના જોઈન્ટ રજિસ્ટર અને સમગ્ર ડિસિપ્લિનરી કમિટીને જાણ કરી કરીથી આના ઉપર ચોક્કસ અને નક્કર પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ જાતિ સંપ્રદાય કે ધર્મના લોકો આ પ્રકારનું કૃત્ય ના કરે એ દિશામાં યોગ્ય પગલા લેવા જોઈએ એવી મારી ડિમાન્ડ હતી બે નમાઝ પડતા વિડીયો વાયરલ થયા હતા અને હવે ત્રીજો સો ટકા કે કોઈ પૂર્વ આયોજિત ષડયંત્ર છે ફર્સ્ટ તમે સંસ્કૃત ડિપાર્ટમેન્ટની બહાર કોઈ આવે છે જેમને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા નથી સેકન્ડ કે યુનિટ બિલ્ડિંગની અંદર બે છોકરાઓ નમાજ પડે છે હરિયાણા પાર્સિંગની ગાડી લઈને આવે છે ગાડી લેવા માટે થર્ડ વ્યક્તિ આવે છે થર્ડ વ્યક્તિ ફોર્થ વ્યક્તિ ગાડી આપે છે બરાબર અને હવે બોટનિકલ ડિપાર્ટમેન્ટમાં આવે છે તો કોઈ એક ચોક્કસ પ્રકારનું ષડયંત્ર બનાવવામાં આવ્યું છે કે જેનાથી એમએસ યુનિવર્સિટીનું નામ ખડાય એમએસ યુનિવર્સિટીનું નામ ખરાબ થાય અને શાંતિ ડોહરાય અને અશાંતિનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનું કોઈ પણ એક કટ્ટરવાદી જૂથ દ્વારા આ પ્રકારનું વાતાવરણ પેદા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેને અમે યુનિવર્સિટી ડિસિપ્લિન કમિટી સમક્ષ મૂકીશું અમે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરીશું રાજ્ય સરકારને રજૂઆત કરીશું અને વડોદરા મહાનગરના પોલીસ કમિશનરને પણ રજૂઆત કરીશું કે તે આમાં ઇન્વોલ્વ થાય અને આ પ્રકારની શિક્ષણના ધામમાં થતી પ્રવૃત્તિને અટકાવે રોકે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ કરે નહીં એના માટે નક્કર પગલાં લે આજ મુદ્દે જે બે વિડીયો વાયરલ થયા હતા તે મુદ્દે સિન્ડિકેટ જે બેઠક મળી હતી તેમાં પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી હાઇ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી નમાજના વિડીયો વાયરલ થયા હતા તે મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી અને આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી શકે જે મુદ્દાઓ સિન્ડિકેટની અંદર આવ્યા હતા જે ડિસિપ્લિનરી કમિટીની અંદર અત્યારે એમની ચોક્કસ અને નક્કર તપાસ ચાલી રહી છે બધા એવિડન્સો અમે ભેગા કરી છીએ બધાના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ યુનિવર્સિટી ડિસિપ્લિનરી કમિટીની વાત કોન્ફિડેન્શિયલ છે એટલે આપની સમક્ષ ના મૂકી શકાય પણ ચોક્કસ પગલા અમે લેશું સો ટકા લેશું યુનિવર્સિટીના તત્વો સક્રિય છે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરો કે બહારના ઇશારા ઉપર યુનિવર્સિટીના તત્વો ઓછા સક્રિય હોય ને યુનિવર્સિટીના જે લોકો અહીં એડમિશન ધરાવતા હોય એમની સાથે કોઈ બહારના તત્વોનું લાયઝનિંગ હોય અને બહારના તત્વો આ પ્રકારનું કાર્ય માટે આ લોકોને પ્રેરિત કરતા હોય એવું પ્રાથમિક તારણમાં અમને દેખાઈ આવે છે આ હતા સેનેટ મેમ્બર હસમુખ વાગેલા ચોક્કસ તત્વોના ઇશારા ઉપર આ પ્રકારના વિવાદોને વધુ ઉગ્ર સ્વરૂપ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે જોવાનું હવે એ છે કે આ ત્રીજો વિડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશો આ પ્રકારની પ્રવૃત્તિઓને કેટલી ગંભીરતાથી લેશે અને તપાસની અંદર શું બાબતો સામે આવે છે કેમેરામેન સોની સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા તો મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ એમએસ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાના બે વિડિયો વાયરલ થયા હતા એમએસ યુનિવર્સિટીમાં સૌપ્રથમ પચીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ નજીક બે અજાણ્યા શખ્સોનો નમાઝ પઢતો વિડીયો વાયરલ થયો હતો જ્યારે એક દિવસ બાદ એટલે કે છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ કોમર્સ ફેકલ્ટી નજીક બે યુવકો નમાઝ પઢતા જોવા મળ્યા હતા